સ્વાગત છે આજના વિડીયોમાં. આજે આપણે 22 નંબર મગફળીમાં જો ટ્રેક્ટર આલે છે સર, ને જો આ મગફળી કાઢવાનું કામ ચાલુ છે. 22 નંબર મગફળી છે ને આ મારા કાકાની વાડી છે. આપણે 8 વીઘાનું વાવેતર હતું આ મગફળીનું, ને આ મગફળીનું વાવેતર 30/4/2023 ના રોજ હતું, ને એ મગફળી જો આજે પાકી ગઈ છે. અને જો વરસાદની વાવેલી મગફળી હજી બધી ઉતરી છે, કંઈ પણ હજી પડી નથી. આ મગફળી વહેલા વાવેતર કરેલ હતી, 4 મહિના ઉપર આનો સમય થઈ ગયો હતો. અને 22 નંબર મગફળી છે જો આ. વરસાદનું ખાલું આવ્યું એટલે તેથી જો આ નીકળી ગઈ મગફળી. અત્યારે વરસાદની શક્યતા વધારે, પણ વરસાદનું અત્યારે તો નથી, પણ 20-15 તારીખ પછી વધારે કહે વરસાદનું. જો આ કોળાઠામાં નીકળી ગઈ મગફળી, આમ અત્યારે માવઠામાં 30/4/2023 રોજ માવઠું થયું હતું, ત્યારે આનું વાવેતર કરેલું હતું. પણ ભાંગતો નથી જો આમાં છે ને, અમુક ખેસરમાં હાવ ઝીણો સુરી કરી નાખતો હોય, પણ આપણે ભૂકો આમાં આખે આખો જ નીકળે છે. ભટકા આ ભાઈ છે ને ગાળો પકતો રાખ્યો ખેસરનો, એટલે ભૂકો પણ આમાં જો આખે આખો જ નીકળે. ભૂકાની કટિંગ હાવ કમ્પ્લીટ હો રાજુભાઈ, હાવ કમ્પ્લીટ. અને જો આ રાજુભાઈ ને જ છે ખેસર કાંદામાં બહુ કામ બહુ સારું છે તમારું. ક્યાં કાંદુ પણ આપણે કાઢ્યું જ નથી, કાલનું એમને હાલે છે સર 8 વીઘાનું છે, પણ આમાં કંઈ દેઢ વાગ દેખાતા નથી કાંદામાં. આગળ આગળ બે ત્રણ પારી નીકળી આવ છે એટલે, પણ જો આ પાછળ કંઈ આ દેઢ વાગ એવું કંઈ છે નહીં, એટલે આપણે થેસરનું પણ કામ સારું જ છે. એ તો આપણે પરવા કાઢ્યો હતો જીમાં. બધા આજના વિડીયોમાં આટલું. જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા ધન્યવાદ. અને વધારે કોઈને માહિતી જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં રાજુભાઈના નંબર નાખી દઉં, જે કોઈ મિત્રો માહિતી માટે સંપર્ક કરે ના.